हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मेकेनिकल ई लर्निंग। फ्रेंड्स, आज जो आ वीडियो लैने आयो छू ए तमे तमारी स्क्रीन पर जोई शको छो। सेनी माटेनो आ वीडियो छे तो तमारी जे विंटर 2020 नी एग्जाम लेवावानी छे फ्रेंड्स, जे जीटीयू नी यूनिवर्सिटी नी जे एग्जाम छे जे ऑलरेडी आगळ सर्क्युलर्स नी अंदर अने आपणा वाइस चांसलर सर ऑलरेडी डिक्लेर करेलू छे के 70 માર્ક્સ ની બદલે 56 માર્ક્સ ની જે એક્ઝામ 2 અવર્સ ની કન્ડક્ટ થવાની છે, ઓફલાઈન એક્ઝામ, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એક્ઝામિનેશન, તો એમની માટેના એક્ઝામ ફોર્મ જે છે એનું સર્ક્યુલર પણ જીટીયુએ બહાર પાડેલું કે સ્ટુડન્ટ્સે પોતાના સ્ટુડન્ટ પોર્ટલ પર લોગિન થઈ અને આ એક્ઝામ ફોર્મ જે છે અને એક્ઝામ ફીસ જે છે એ ઓનલાઈન ભરવાની રહેશે। તો ઘણા બધા સ્ટુડન્ટ્સને ક્વેરી હતી કે સર આ એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવાનું છે, વિન્ટર 2020 નું જે એક્ઝામ છે એનું ફોર્મ, એની ફીસ કઈ રીતે ભરવાની છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે એ આ વખત માટે છે એ છે તમારે એક્ઝામ સેન્ટર જે છે સિલેક્ટ કરવાના છે ફ્રેન્ડ્સ। તો એક્ઝામ સેન્ટર કઈ રીતે સિલેક્ટ કરવાના એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો એક્ઝામ સેન્ટર કઈ રીતે સિલેક્ટ કરવાના એ પણ હું તમને આ વિડીયોની અંદર સમજાવીશ। તો તમારા જે આ ક્વેરી જે છે ફ્રેન્ડ્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સની ક્વેરીઝ છે કે વિન્ટર 2020 નું એક્ઝામ ફોર્મ જે છે એ કઈ રીતે ફિલ કરવું, એની ફીસ કઈ રીતે ભરવી, અને એક્ઝામ સેન્ટર કઈ રીતે સર અમારે સિલેક્ટ કરવા, ઓકે? તો એ બધા જ જે તમારા ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન આ વિડીયો મારફતે તમને મળી જશે। તો લાસ્ટ સુધી આ વિડીયો જોજો ફ્રેન્ડ્સ, જેથી તમને સ્ટેપ બાય સ્ટેપ બધા જ આઈડિયા ક્લિયર થઈ જાય। 12 સ્ટેપ્સની અંદર મેં તમને આખું એક્ઝામ ફોર્મ સમજાવ્યું છે કે તમારે કઈ રીતે એક્ઝામ ફોર્મ ફિલ કરવાનું છે અને કઈ રીતે ફીસ ભરવાની છે, કઈ રીતે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાનું છે। તો 12 સ્ટેપ્સ તમે ફોલો કરશો તો તમને ક્યાંય તમે અટકશો નહીં ફ્રેન્ડ્સ, તમારું એક્ઝામ ફોર્મ સારી રીતે કમ્પ્લીટલી ફિલ થઈ જશે। તો ચાલો આજનો વિડીયો જે છે આપણે સ્ટાર્ટ કરી દઈએ। તો તમે જુઓ છો ફ્રેન્ડ્સ કે કી ડેટ્સ ફોર એક્ઝામ ફોર્મ ફિલિંગ, ઓકે? તો આ એક થોડું તમને કહી દઉં કે જે સર્ક્યુલર આવેલું એક્ઝામ ફોર્મ માટેનું એમાં કી ડેટ્સ આપેલી। તો ખાસ કરીને અહીંયા તમારે જે ધ્યાન આપવાનું છે ડિપ્લોમા એન્જિનિયરિંગનું ધ્યાન આપવાનું છે ફ્રેન્ડ્સ, કે ડિપ્લોમા એન્જિનિયરિંગ જે છે એમનું જે રેગ્યુલર જે છે અને રેમેડિયલના જે સ્ટુડન્ટ છે સેમેસ્ટર 4 to 8 એ બધા માટે જે એક્ઝામ ફોર્મ ફિલ કરવાની અને એક્ઝામ ફીસ પેમેન્ટ કરવાની જે ડેટ છે 21/11 થી 26/11 સુધી, એટલે 21 નવેમ્બર થી લઈને 26 નવેમ્બર સુધીમાં તમારા આ ફીસ જે છે એ પે કરવાની રહેશે। એટલે ફ્રેન્ડ્સ આજથી જ આ પોર્ટલ ઓપન થઈ ગયું છે તમારા એક્ઝામ ફોર્મ અને એક્ઝામ ફીસ પે અપ કરવા માટેનું। તો જલ્દીથી જલ્દી લાસ્ટ ડેટ સુધી આપણે 26 નવેમ્બર સુધી રાહ નથી જોવાની ફ્રેન્ડ્સ, તમારે અત્યારે ને અત્યારે તમારું આજને જ ફોર્મ ભરી દેવાનું છે, અને એટલે જ અમે આ વિડીયો તમારે પ્રીમિયર કરીએ છીએ અત્યારે, જેથી સ્ટેપ બાય સ્ટેપ તમે સાથે સાથે લોગિન કરીને તમે સાથે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમારું એક્ઝામ ફોર્મ કમ્પ્લીટલી આજે જ ભરી દો। લાસ્ટ ડેટ સુધી આપણે રાહ નથી જોવાની, કારણ કે લાસ્ટ ડેટ સુધી જશો રશ વધી જશે, પબ્લિક વધી જશે ફોર્મ ભરવા માટે, તો ચાન્સીસ છે કે કદાચ વેબસાઇટમાં પ્રોબ્લેમ થાય, ઓકે? તો હેંગ થઈ જાય એવા ચાન્સીસ રહે છે, ઘણી વાર પ્રોબ્લેમ થાય છે સ્ટુડન્ટ્સને। તો આપણે એ પ્રોબ્લેમ ન થાય એની માટે આજથી આજે જ આપણે આ બધા ફોર્મ ફિલ કરી દેવાના છે। નેક્સ્ટ ઉપર જોઈએ ફ્રેન્ડ્સ, તો જનરલ ઇન્સ્ટ્રક્શન્સ ફોર સ્ટુડન્ટ્સ, ઓકે? એ જ સર્ક્યુલરની અંદર ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હતી સ્ટુડન્ટ્સ માટે। તો એ સર્ક્યુલર જે છે એ તમે ખાસ જોઈ લેજો ફ્રેન્ડ્સ, એમાં જે ઇન્સ્ટ્રક્શન આપેલી હતી એ તમે વાંચી લેવાની રહેશે, ઓકે? આ બધા જ અહીંયા જે મેં નીચે દેખાડેલા છે ફોટોગ્રાફની અંદર એ બધી જ ઇન્સ્ટ્રક્શન્સ જીટીયુ તરફથી સ્ટુડન્ટ્સ માટે આપેલી, અને સપોઝ તમે ઇન્સ્ટ્રક્શન ન બી વાંચો તો તમારે આ વિડીયો લાસ્ટ સુધી જોઈ લેશો તો તમને ક્યાંય તમે પ્રોબ્લેમ આવશે નહીં। પણ આ ફોર્મ ફિલ કરતા પહેલા એ સર્ક્યુલર ખાસ તમે એકવાર વાંચી લેજો ફ્રેન્ડ્સ। નેક્સ્ટ સ્ટેપ નંબર 1, હવે આપણે જોઈ લઈએ કે તમારે કઈ રીતે 12 સ્ટેપ્સની અંદર તમે તમારું આખું ફોર્મ વિથ ફીસ તમે ભરી દેશો અને તમારું કમ્પ્લીટ આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈ જશે। તો સ્ટેપ નંબર 1 છે ફ્રેન્ડ્સ કે તમારે તમારા જીટીયુના સ્ટુડન્ટ પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે। તો તમારે જસ્ટ તમારા લેપટોપની અંદર કે તમારા પીસીની અંદર તમારે કોઈ પણ ટેબ ઓપન કરવાની છે, કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે, ત્યાં આગળ તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે સ્ટુડન્ટ જીટીયુ પોર્ટલ, બસ એટલું જ સર્ચ કરવાનું છે, અને જે ફર્સ્ટ લિંક આવે એ ફર્સ્ટ લિંક જ તમારે સીધી ઓપન કરવાની રહેશે, ઓકે? એ ફર્સ્ટ લિંકમાં જ તમે જઈને તમે ઓપન કરશો એટલે તમારે આવું જે પેજ જે છે તમે નીચે જોવો છો પેજ, એવું પેજ દેખાશે। તમે ઓલરેડી આની પહેલા ઘણી બધી વાર સ્ટુડન્ટ પોર્ટલ પર લોગિન કરેલું જ છે એટલે બધાને ખ્યાલ જ હશે, અહીંયા તમારે તમારો એનરોલમેન્ટ નંબર નાખવાનો છે, અહીંયા આગળ તમારે તમારો પાસવર્ડ, જો સપોઝ તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો અહીંયા આગળ ફોરગોટ પાસવર્ડનો પણ ઓપ્શન છે, ત્યાં આગળ જઈને પણ તમે તમારો પાસવર્ડ રિકવર કરી શકશો, અહીંયા આગળ જે આ
कोड देखाड़े छे, ई कैप्चा कोड तमारे अहीं फिल करी देवानो रहेशे अने साइन इन करवानुं रहेशे। जेवुं तमे साइन इन करशो फ्रेंड्स, आ स्टेप वन के तमारे लॉग इन करवानुं छे अन्य स्टूडेंट पोर्टल। ओके, जेवुं तमे लॉग इन करशो फ्रेंड्स एटले स्टेप नंबर टू मां तमने तमारुं आवुं आखुं मेन होम पेज जे छे तमारुं देखाई जशे, जेमां अहीं आगळ तमारो एनरोलमेंट नंबर हशे, अहीं आगळ तमारो एक इमेज हशे, पिक्चर हशे तमारुं, ओके, तमारो फोटोग्राफ हशे, અહીંયા આગળ તમારું નેમ લખેલું હશે અને પછી નીચે તમારા ટેબ હશે। હવે આમાં તમારે ફ્રેન્ડ્સ જોવાનું છે મેઇન વસ્તુ જે છે, તમે જો એરો કરીને મેં દેખાડ્યું છે તો તમારે જવાનું છે સીધું એક્ઝામ ફોર્મમાં, બીજી કોઈ જગ્યાએ તમારે જવાની જરૂર નથી, તમારે સીધું એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરશો ફ્રેન્ડ્સ, એટલે સ્ટેપ નંબર થ્રીમાં એક્ઝામ ફોર્મનું ડેશબોર્ડ ઓપન થઈ જશે। તમે જો ટાઇટલ જોઈ શકો છો, એક્ઝામ ફોર્મ ડેશબોર્ડ, ઓકે, તો એક્ઝામ ફોર્મ ડેશબોર્ડ તમારો ઓપન થઈ જશે, જેમાં તમારે અગેન અહીંયા આગળ તમારો એનરોલમેન્ટ નંબર, તમારી ઇમેજ, તમારો ફોટોગ્રાફ, તમારું નામ અને એક્ઝામ ફોર્મ ફિલિંગ ગાઈડલાઇન્સ ફોર સ્ટુડન્ટ્સ, ઓકે, અહીંયા આગળ તમારી બધી ડિટેલ્સ લખેલી હશે। હવે અહીંયા ફ્રેન્ડ્સ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું એ છે કે તમારે જોઈ લેવાનું છે કે તમારી કઈ એક્ઝામ માટેનું ફોર્મ અહીંયા દેખાડવામાં આવ્યું છે। તો કઈ એક્ઝામ છે, અહીંયા આગળ મેં એક્ઝામ્પલ તરીકે લીધેલું છે, તો ડિપ્લોમા એન્જિનિયરિંગનું, મિકેનિકલનું, ફિફ્થ સેમેસ્ટરનો આ જે છે સ્ટુડન્ટનું ફોર્મ જે છે એ ભરવામાં આવેલું છે, સેમેસ્ટર ફાઇવ ડિપ્લોમા એન્જિનિયરિંગ, અને અહીંયા આગળ એના બધા સબ્જેક્ટ કોડ લખેલા હશે। તો આ તમારે વેરીફાય કરવાનું રહેશે ફ્રેન્ડ્સ। જો આમાં તમને કોઈ પ્રોબ્લેમ દેખાતો હોય તો તમારે તમારા પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે તમારી જે કોલેજ છે એ કોલેજનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે અને ત્યાંથી તમને એ પ્રોબ્લેમની ક્વેરીનો આન્સર મળી જશે। એક્ઝામ ફોર્મ જે છે એ તમારી ઇન્સ્ટિટ્યૂટ જે છે એને અપ્રૂવ કરેલું હોવું જોઈએ, અહીંયા અપ્રૂવડ લખેલું હોવું જોઈએ તો જ તમે આ ફોર્મ ફિલ કરી શકશો। અપ્રૂવ કરેલો મિનિંગ છે કે ઇન્સ્ટિટ્યૂટે તમારું ફોર્મ પાસ કર્યું છે, તમને ક્યાંય ડિટેન નથી કરેલા, તમે ક્યાંય ડિટેન થયા નથી। ઓકે, તો ડિટેલ નહીં થયેલા હોય તો અહીંયા આગળ આવી રીતે અપ્રૂવડ લખાઈને આવી જશે ફ્રેન્ડ્સ, તમારું સેમેસ્ટર આવી જશે। તો આ બધી જ પોઈન્ટ છે જે તમારે પહેલા જોઈ લેવાના। હવે ઇમ્પોર્ટન્ટ આવે છે ફ્રેન્ડ્સ, જો નીચે તમે જોશો આ નવી વસ્તુ એડ થઈ છે, એક્ઝામિનેશન સેન્ટર સિલેક્શન ફોર વિન્ટર 2020 એક્ઝામ્સ। હવે આ વિન્ટર 2020 એક્ઝામ્સ માટે ફ્રેન્ડ્સ યુનિવર્સિટીએ એક બહુ સારી વ્યવસ્થા કરી છે કે સ્ટુડન્ટ પોતાના હોમટાઉનમાં અગર હોય આ કોરોનાની સિચ્યુએશનમાં તો એ પોતાના હોમટાઉનમાંથી એક્ઝામ આપી શકે। તો એ લોકોએ જીટીયુએ તમને ત્રણ પ્રેફરન્સ આપેલા છે, સેન્ટર પ્રેફરન્સ વન, તમે જોઈ શકો છો, સેન્ટર પ્રેફરન્સ ટુ એન્ડ સેન્ટર પ્રેફરન્સ થ્રી, એટલે તમે કોઈ ત્રણ પ્રેફરન્સ આપી શકો છો। હવે જે સર્ક્યુલર હતું ફ્રેન્ડ્સ એમાં એવું લખેલું હતું કે તમે સપોઝ સેન્ટર પ્રેફરન્સ વન તમે કોઈ વસ્તુ કોઈ કોલેજ સિલેક્ટ કરો છો તો સૌથી પહેલા ચાન્સ તમને એ કોલેજમાં મળશે, જો એ કોલેજ ફિલ થઈ ગઈ હશે તો સેકન્ડ કોલેજમાં જવાનું તમારો પ્રેફરન્સમાં જશે, અને જો સેકન્ડ કોલેજ પણ તમારો પ્રેફરન્સ ફિલ થઈ ગયો હશે તો તમને થર્ડ પ્રેફરન્સમાં ઓબ્વિયસલી તમને મળી જશે। ઓકે, તો તમારે પ્રેફરન્સ એ રીતે રાખવાનો છે કે તમારી કઈ પહેલી કોલેજ, પહેલો પ્રેફરન્સ તમારે એવો રાખવાનો છે ફ્રેન્ડ્સ જેમાં તમારે એક્ઝામ આપવી છે। ઓકે, તો મોસ્ટ પ્રોબેબલી સ્ટુડન્ટ્સને એવું હશે કે ભાઈ એમની જે પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હશે જે કોલેજમાં ભણેલા છે એ જ લોકો મોસ્ટ પ્રોબેબલ સ્ટુડન્ટ્સ જે છે એ પ્રેફરન્સ રાખશે। સપોઝ કોઈ સ્ટુડન્ટ પોતાના હોમટાઉનમાં છે, અમદાવાદમાં ભણે છે સપોઝ એક્ઝામ્પલ, અને એ અત્યારે રાજકોટ છે તો રાજકોટ પણ અહીંયાથી સિલેક્ટ કરી શકશે, રાજકોટની કોઈ પણ કોલેજ સિલેક્ટ કરીને રાજકોટમાં પણ એ એક્ઝામ આપી શકશે। ઓકે, એની માટે જ આ પ્રેફરન્સ આપેલું છે। તો ફ્રેન્ડ્સ તમારું જે સેન્ટર પ્રેફરન્સ છે એ સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખજો, બીકોઝ આ એકવાર તમે સિલેક્ટ કરી દીધા પછી કોઈ આમાં ચેન્જીસ થશે નહીં અને આ જ પ્રમાણે તમારા એક્ઝામ સેન્ટર આવશે। ઓકે, અને આમાં જીટીયુ પણ કોઈ હેલ્પ નહીં કરી શકે કે નહીં તમારી ઇન્સ્ટિટ્યૂટ તમને કોઈ હેલ્પ કરી શકે। તો આમાં કઈ રીતે કરવાનું છે, તો અહીંયા તમે જો સેન્ટર પ્રેફરન્સ વન પહેલો પ્રેફરન્સ આપવાનો, અહીંયા જો સિલેક્ટ વન, જેવું તમે આની ઉપર ક્લિક કરશો, ઓકે, તો ગુજરાતની બધી સિટીઝ જે છે એ ઓપન થઈ જશે ફ્રેન્ડ્સ। ઓકે, તો એ નેક્સ્ટમાં આપણે જોઈએ, નેક્સ્ટ સ્લાઇડની અંદર એ વસ્તુ મેં તમને દેખાડી છે, જો આવી રીતે જેવું તમે સેન્ટર પ્રેફરન્સ વન સિલેક્ટ વન કરશો એટલે આવી રીતે બધા જ ઓપ્શન જે છે એ તમારા સિટીઝના ઓપ્શન ઓપન થઈ જશે, એટલે તમારે જે સિટીની અંદર તમારે એક્ઝામ આપવી છે સિટી તમારે સિલેક્ટ કરવાની। સપોઝ હું અમદાવાદ સિલેક્ટ કરું છું કોઈ સ્ટુડન્ટ માટે, તો એ અમદાવાદ સિલેક્ટ કરવાનું, જેવું તમે અમદાવાદ સિલેક્ટ કરશો એટલે આખું પેજ તમારું રિફ્રેશ થશે અને આ જે બીજી ટેબ જે તમને દેખાય છે એરોથી દેખાડેલી છે, બીજી ટેબ તમે રિફ્રેશ થઈ ગયા પછી તમે એ ટેબ ઉપર ઓપન કરશો એટલે અમદાવાદ સિટીની જેટલી પણ એક્ઝામ સેન્ટર્સ છે, કારણ કે એક્ઝામ સેન્ટર્સનું પણ એક લિસ્ટ આવેલું ફ્રેન્ડ સર્ક્યુલરમાં, તો એ
જેટલા પણ એક્ઝામ સેન્ટર્સ અમદાવાદની અંદર અવેલેબલ છે, જો તમે જો અમદાવાદ સિલેક્ટ થઈ ગયું છે અને અમદાવાદની અંદર જેટલા પણ પ્રેફરન્સ છે, જેટલા પણ એક્ઝામ સેન્ટર્સ છે એ તમને અહીંયા દેખાડી દેશે. પછી તમારે જે કાંઈ પણ પ્રેફરન્સ સિલેક્ટ કરવો હોય, સપોઝ કોઈ સ્ટુડન્ટને વીજીએસી ચાંદખેડા જવું છે તો એ વીજીએસી ચાંદખેડા ઉપર ક્લિક કરશે એટલે અહીંયા એનું પ્રેફરન્સ 1 સિલેક્ટ થઈ જશે, અમદાવાદ સેન્ટર, અમદાવાદ સિટી. અને અમદાવાદ સિટીની અંદર ફર્સ્ટ પ્રેફરન્સમાં એને કોલેજ કઈ રાખેલી છે, કયું એક્ઝામ સેન્ટર રાખ્યું છે, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા. આ તો ફ્રેન્ડ્સ જસ્ટ એક એક્ઝામ્પલ છે, તમે કોઈ પણ એક્ઝામ સેન્ટર તમારા અનુકૂળતા પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો, કોઈ પણ સિટી પણ તમે સિલેક્ટ કરી શકો છો. એવું જરૂરી નથી કે અમદાવાદ મેં અહીંયા તમને દેખાડ્યું એટલે તમે અમદાવાદ જ સિલેક્ટ કરી શકો. તમે અહીંયા જે સિટીનું આખું લિસ્ટ હોય એમાં તમારા હોમટાઉનમાં તમે અત્યારે હો તો એ હોમટાઉન પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો આવી જ રીતે પ્રેફરન્સ 1 આપવાનો, પછી પ્રેફરન્સ 2 અને પ્રેફરન્સ 3. હવે ફ્રેન્ડ્સ ત્રણે ત્રણ પ્રેફરન્સ આપી દીધા પછી તમારે શું કરવાનું છે, આ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમારે શું કરવાનું છે, સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, તો જ્યારે તમે આ ત્રણે ત્રણ સિલેક્ટ કરી લેશો એટલે ત્રણે ત્રણ સિટી અને ત્રણે ત્રણ સિટીમાં તમે જે પણ કાંઈ એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરી લેલા છે એ તમને દેખાડશે. ઓકે, અને સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આગળ થઈ જશે તમારો સ્ટેપ નંબર 6. હવે ફ્રેન્ડ્સ અહીંયા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે પછી તમારું સેન્ટર પ્રેફરન્સ ચેન્જ કરી શકશો નહીં. ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ. એટલે સબમિટ બટન ઉપર ક્લિક કરતા પહેલા તમારે એકવાર ફરી એકવાર ચેક કરી લેવાનું કે તમે કયા પ્રેફરન્સમાં કયો એક્ઝામ સેન્ટર આપેલો છે. આમાં ફ્રેન્ડ જૂતાવળ ન કરતા, કારણ કે આમાં એકવાર સબમિટ થઈ ગયા પછી અને આવી રીતે એક મેસેજ આવશે, યુ કેનોટ એડિટ ચેન્જ સેન્ટર પ્રેફરન્સ આફ્ટર સબમિટિંગ. સબમિટ કર્યા પછી તમે ચેન્જ કરી શકશો નહીં. ઓકે, અને ઇસ એક્ઝામ સેન્ટર તમારું આખી એક્ઝામ માટે સેમ રહેશે. ઓકે, અને આ મેસેજમાં તમે ઓકે ક્લિક કરશો એટલે તરત જ આવું એક ટેબ ઓપન થઈ જશે કે એક્ઝામિનેશન સેન્ટર સેવ્ડ સક્સેસફુલી. આ મેસેજ આવી ગયા પછી ફ્રેન્ડ્સ તમે તમારા એક્ઝામ સેન્ટરના ચોઇસ, એક્ઝામ સેન્ટરના પ્રેફરન્સમાં કોઈ પણ એડિટિંગ કે કોઈ પણ ચેન્જ તમે કરી શકશો નહીં. એટલે અગેઇન એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરો ફ્રેન્ડ્સ, ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે તમારે કયા પ્રેફરન્સમાં, કયા સિટીની અંદર, કયા કોલેજની અંદર તમારે એક્ઝામ આપવી છે. તો આ થઈ ગયું તમારું સ્ટેપ નંબર 7. ઓલમોસ્ટ અડધું ફોર્મ તમારું ફિલઅપ થઈ ગયું છે, અડધું કામ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળ જોઈએ જે તમારી ફીસ પેમેન્ટનું છે. તો જેવું તમે ઓકે ક્લિક કરશો, આ મેસેજ આવી ગયો કે એક્ઝામિનેશન સેન્ટર સેવ્ડ સક્સેસફુલી, મીન્સ તમારે એક્ઝામિનેશન સેન્ટર તમે સેવ કરી દીધા છે. અને ઓકે ઉપર તમે ક્લિક કરશો ફ્રેન્ડ્સ એટલે આવી રીતે અગેઇન તમારું એક્ઝામ ફોર્મ ડેશબોર્ડનું જે પેજ છે આવી રીતે ઓપન થઈ જશે. અને અહીંયા આગળ તમારા જે પ્રેફરન્સ તમે લખેલા હશે એ પ્રેફરન્સ તમને અહીંયા દેખાડી દેશે ગ્રીન કલરમાં, ગ્રીન ફોન્ટમાં તમને દેખાડી દેશે. એટલે તમારું સિલેક્શન જે છે એ તમને અહીંયા દેખાડી દેશે. હવે એમાં કોઈ ચેન્જ થવાનો નથી. હવે તમારે ફ્રેન્ડ્સ ક્યાં જવાનું છે, અગેન જો એરો દેખાડેલો છે અહીંયા ડિટેલ લખેલી છે, આ ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઓકે, ડિટેલ ઉપર તમે જેવું ક્લિક કરશો ફ્રેન્ડ્સ એટલે તમારું નેક્સ્ટ પેજ ઓપન થશે. આવી રીતે એક્ઝામ ફોર્મ ડેશબોર્ડ આવું દેખાશે, તમને અલગ ટેબ ઓપન થશે અને એ ઓપન અલગ ટેબમાં તમને તમારા જે પણ એક્ઝામના તમારા જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ બધા દેખાડશે. તો આ એકવાર તમારે ખાસ ચેક કરી લેવાનું, કોઈ પણ સબ્જેક્ટમાં ફેરફાર ન હોય. ખાસ કરીને ફિફ્થ સેમેસ્ટરના ફાઇનલના સેમેસ્ટરના જે સ્ટુડન્ટ્સ છે, ફાઇનલ ઇયરના જે સ્ટુડન્ટ છે, એમને ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટિવ આવતું હોય છે. તો એ લોકોને ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટિવ ચેક કરી લેવાનું કે એ લોકો જે ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટિવ સિલેક્ટ કરેલો છે એ જ આવે છે કે નહીં. બધા સબ્જેક્ટ એકવાર ચેક કરી લેવાના, તમારું સેમેસ્ટર ચેક કરી લેવાનું, ઓકે, કોડ ચેક કરી લેવાનો. અને અહીંયા તમે જોશો તો તમને દેખાડશે એક્ઝામ ફોર્મની અમાઉન્ટ, તમારે કેટલી અમાઉન્ટ પે કરવાની છે. તો તમારી અમાઉન્ટ અહીંયા જો ડિપ્લોમા ફિફ્થ સેમેસ્ટરની અંદર તમે હશો તો તમારી અમાઉન્ટ 550 દેખાડશે. ઓકે, તમારે કોઈ પેનલ્ટી નથી, બીકોઝ તમે ટાઈમ પર ફોર્મ ભરો છો એટલે આજને આજ ફોર્મ ભરી દેજો. જો લેટ થશે તો મે બી કદાચ ફ્યુચરમાં પેનલ્ટી પણ લાગી શકે. આપણે પેનલ્ટી નથી લગાવવી ફ્રેન્ડ્સ, આપણે આજે જ ફોર્મ ભરી દેવાનું છે એટલે આપણે કોઈ પેનલ્ટી ભરવી પડે નહીં. તો ટોટલ અમાઉન્ટ તમારી થઈ જશે 550. ઓકે, આ બધું ચેક થઈ ગયા પછી, એમાઉન્ટ ચેક કરી લીધા પછી તમારે શું કરવાનું છે, પે ફીઝમાં જવાનું છે. ઓકે, અગેઇન સ્ટુડન્ટ્સ હું તમને કહી દઉં, આ જસ્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે ફિફ્થ સેમેસ્ટર માટે જ છે. ઓકે, તમે જે આગળ આપણે ટેબલ જોયું હતું સર્ક્યુલરમાં જે વસ્તુ હતી એ રીતે તે ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિપ્લોમા વોકેશનલ, ઓકે, ડિપ્લોમા આર્કિટેક્ચર, તો એટલા માટેનું જ હું સમજાવું છું. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, થર્ડ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ માટે આ વસ્તુ નથી. ઓકે, તો આ ફિફ્થ સેમેસ્ટરમાં તમે છો તો તમારે આ પ્રોસિજર ફોલો કરવાની. તો સ્ટેપ નંબર 9માં આ બધું ચેક કર્યા પછી પે ફીઝનો જે ટેબ છે એની ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. જો આ એરોથી દેખાડેલું છે તો પે ફીઝ ઉપર તમે જેવું ક્લિક કરશો ફ્રેન્ડ્સ એટલે તમે નેક્સ્ટ સ્ટેપમાં આવશો. સ્ટેપ નંબર 10, તમારી પેમેન્ટ ડિટેલ્સ તમને દેખાડશે.
तो अगेन तमारी पेमेंट डिटेल्स वेरीफाई करवानी दरेक स्टेप है फ्रेंड्स, बहु शांति थी आ फॉर्म भरजो, स्टेप बाय स्टेप वेरिफिकेशन करता जाजो, क्यांय तमारू खोटी इन्फॉर्मेशन पास ऑन नहीं थी जाए एनू तमारे खास ध्यान राखवानू रहेशे। तो अहीं तमारे चेक करवानो तमारो एनरोलमेंट नंबर के एप्लिकेशन आईडी ई चेक करी लेवानो, तमारो एनरोलमेंट नंबर जे 12 डिजिट नो छे ई ज छे, तमारो नेम जे छे ई साचु आवे छे, ओके, तमे कई एग्जाम माटे करवाना छो तो विंटर 2020 एग्जाम, एमाउंट केटली छे 550, पेमेंट फॉर केनी माटे भरो छो, एग्जाम फॉर्म, आटली वस्तु चेक करी लेवानी अने पछी अहीं आगळ क्लिक करी देवानुं के अबाउट डिटेल्स आर करेक्ट, કે તમે જીટીયુને ઇન્ફોર્મ કરો છો કે જે ડિટેલ્સ આપેલી છે એ સાચી છે, એની ઉપર તમે ક્લિક કરો છો અને પછી તમારે પે નાવ, ઓકે, પે નાવ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે પે નાવ ઉપર ક્લિક કરશો ફ્રેન્ડ્સ, એટલે તમારો સ્ટેપ નંબર 11 તમને આ દેખાડશે। તમારે ફ્રેન્ડ્સ શું કરવાનું છે, મેં આમાં એ વસ્તુ નથી દેખાડી, જેવું તમે આ પે નાવ ઉપર ક્લિક કરશો ફ્રેન્ડ્સ, એટલે પેમેન્ટ માટેનું એક આખું પેજ ઓપન થશે જેમાં અલગ અલગ ઓપ્શન્સ હશે, એ આમાં મેં દેખાડેલું નથી, પણ એ તમે પે નાવ ઉપર ક્લિક કરશો એટલે આખું અલગ ઓપ્શન્સ દેખાડશે, જેમાં નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓકે, NEFT, આ બધા ઓપ્શન્સ સિલેક્ટ થશે, એમાંથી જે ઓપ્શન્સ તમને અનુકૂળ આવતો હોય, ઓકે, ડેબિટ કાર્ડ, તમારી પાસે એટીએમ કાર્ડ હોય તો એટીએમ કાર્ડનો જે કાર્ડ નંબર હોય એમાં CVV હોય, ઓકે, એનું એક્સપાયરી ડેટ હોય અને કાર્ડનું જે નેમ હોય કાર્ડ ઉપર, એ બધું તમે ડિટેલ ફિલ કરીને તમે પેમેન્ટ કરી શકશો। તમે બધા ઓનલાઈન પેમેન્ટ કરેલું છે એટલે તમને આવડતું જશે, એમાં મારે તમને કહેવાની જરૂર નથી, એટલે મેં આની અંદર સ્ટેપ ઇન્ક્લુડ નથી કર્યો। જેવું તમારું પેમેન્ટ કમ્પ્લીટ થઈ જશે, ઓકે, જેવું પેમેન્ટ તમારું સક્સેસ થઈ જશે ફ્રેન્ડ્સ, એટલે આવું એક પેમેન્ટ સ્ટેટસનું પેજમાં આવી જશે કે તમારું પેમેન્ટ સ્ટેટસ શું છે। તો અગેન તમારે જોઈ લેવાનું તમારો એનરોલમેન્ટ નંબર, એમાઉન્ટ કેટલી હતી 550, સ્ટેટસ શું છે, તો અહીંયા સ્ટેટસમાં સક્સેસ આવી જવું જોઈએ। જો ફેલ્ડ આવશે એનો મતલબ એવો છે કે નેટ કનેક્શનને લીધે કે કોઈ પણ ટેકનિકલ રીઝનને લીધે આ તમારું પેમેન્ટ છે એ સક્સેસ થયું નથી, ફેલ થઈ ગયું છે। તો તમારે ફેલ સપોઝ લખાઈને આવે તો ફ્રેન્ડ્સ ગભરાવાની જરૂર નથી, ફરીવાર તમે લોગિન કરી, ફરીવાર આ પ્રોસિજર કરી, ઓકે, એક્ઝામ સેન્ટર તો તમે સિલેક્ટ કરી જ દીધા છે, ડાયરેક્ટ ડિટેલમાં જઈને તમે ફીસ પે કરી શકશો। એવું નથી કે એકવાર ફેલ થઈ ગયું એટલે તમને ફરીવાર તમે પેમેન્ટ નહીં કરી શકો, એટલે સક્સેસ સ્ટેટસમાં સપોઝ ફેલ લખાઈને આવે નેટવર્ક ઇસ્યુને લીધે કે કોઈ પણ ઇસ્યુઝને લીધે, તો જરાય ગભરાવાનું નહીં, ફરીવાર લોગિન કરીને આ પ્રોસિજર પે ફીઝની પેમેન્ટની જે પ્રોસિજર છે એ ફરીવાર કમ્પ્લીટ કરી દેવાની, એટલે તમારું સક્સેસ આવી જશે। ઓકે, જેવું તમારું સ્ટેટસ સક્સેસ આવી જાય એટલે તમારું અહીંયા આગળ ફીઝ પેમેન્ટનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, દેન ડાયરેક્ટલી પછી તમારે બેક ટુ એપ્લિકેશન, ઓકે, આની ઉપર આ ટેબ ઉપર ક્લિક કરી દેવાનું। જેવું તમે બેક ટુ એપ્લિકેશન જશો એટલે અગેન તમને એક્ઝામ ફોર્મ ડેશબોર્ડ ઉપર તમને લઈ જશે, ઓકે, જે અગેન તમારું એ પેજ આવી જશે, અને અહીંયા આગળ તમે જોશો તો ડિટેલ પહેલા જે હતું એ તમે એક્ઝામ ફોર્મ આપણે હું તમને પેજ દેખાડું તો આવું હતું, ત્યાં આગળ ડિટેલની સાથે બીજું કશું લખેલું નહોતું, જસ્ટ ડિટેલ હતી, અને આ ડિટેલ ઉપર જઈને આપણે ફીસ પે કરવા માટે એન્ટર થયેલા। હવે તમારી ફીસ સક્સેસ થઈ ગઈ, પેમેન્ટ સ્ટેટસ સક્સેસ થઈ ગયું, પછી ડિટેલની સાથે જો અહીંયા એક્ઝામ ફોર્મ પણ દેખાડશે, તો તેવું તમે એક્ઝામ ફોર્મ પર ક્લિક કરશો એટલે તમારું એક્ઝામ ફોર્મ જે તમે ફિલ કર્યું છે જેની ફીસ તમે પે કરી છે એ તમને ડાઉનલોડ કરવાનો ઓપ્શન આપશે। ઓકે, અત્યારે થોડો પ્રોબ્લેમ હોઈ શકે છે, કારણ કે ફર્સ્ટ ડે છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સને ક્વેરી હતી કે એક્ઝામ ફોર્મ ડાઉનલોડ થતું નથી, બટ મોસ્ટ પ્રોબેબલી વિધિન ફ્યુ અવર્સ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। ઓકે, GTU યુનિવર્સિટી જે છે આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે અને તમારું એક્ઝામ ફોર્મ તમારું ફિલ થઈ જશે, પણ તમારે જરાય ગભરાવાની જરૂર નથી। જો અહીંયા આગળ તમારું સક્સેસ આવી ગયું છે સ્ટેટસ, મીન્સ તમારી ફીસ પેમેન્ટ થઈ ગઈ છે અને તમારું ફોર્મ પણ ફિલ થઈ ગયું ગણાશે, તમારું સેન્ટર પ્રેફરન્સ પણ અહીંયા નીચે દેખાડી દેશે। ઓકે ફ્રેન્ડ્સ, બીજું એક રીત છે જેનાથી તમે કન્ફર્મ કરી શકો કે તમારી ફીસ પે થઈ છે કે નહીં, તો તમારે શું કરવાનું, અગેન ડિટેલ ઉપર જવાનું, ઓકે, તમારે ચેક કરવું છે કે સેકન્ડ ક્લેરિફિકેશન કરવું છે, સેકન્ડ પ્રેફરન્સમાં તમારે ચેક કરવું છે અગેન કે મારું સર ફોર્મ ભરાઈ ગયું છે કે નહીં, ફી એક્સેપ્ટ થઈ ગઈ છે કે નહીં, એ મારે કેમ ચેક કરવાનું। તો એનો બીજો એક રીત છે કે તમે અહીંયા પેમેન્ટ ડિટેલ જુઓ ને, અહીંયા પેમેન્ટ ડિટેલ્સ પણ બધી દેખાડશે કે તમે ક્યારે પેમેન્ટ કરેલું છે, ઓકે, સક્સેસ ક્યારે થયું હતું, એ બધું તમને અહીંયા આગળ દેખાડશે, બરોબર। તો અહીંયા આગળ એ તમે સક્સેસ સાથે તમે એ બધી વસ્તુ તમે જોઈ શકશો, ઓકે, તમારો રેફરન્સ નંબર પણ આમાં દેખાડશે। ડિટેલમાં ત્રીજો એક ઓપ્શન છે કે ડિટેલમાં જઈને પણ તમે જોઈ શકો, અગેન ડિટેલ ઉપર ક્લિક કરો, જેવું તમે ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આવું પેજ ઓપન થશે, ઓકે, પણ અહીંયા આગળ પે ફીઝની સામે તમે જુઓ તમારી જે લોગિન છે એમાં એવું દેખાડશે ફીઝ ઓલરેડી પેડ ઓન 21/11, તમે જ્યારે પણ ફીઝ પે કરી છે એ ફીઝની ડેટ તમને દેખાડશે, એટલે તમારે ફરીવાર ફીઝ પે કરવાની જરૂર નથી, તમારી ફીઝ ઓલરેડી પેડ
થઈ ગઈ છે. તો ત્રણ રીત છે ફ્રેન્ડ્સ જેનાથી તમે કન્ફર્મ કરી શકો કે તમારું જે પેમેન્ટ છે સક્સેસફુલ થયું છે કે નહીં. તો પહેલું રીત છે મેં તમને કીધું કે અહીંયા સ્ટેટસ સક્સેસ દેખાડશે તમારું પેમેન્ટ થઈ ગયા પછી. બીજું જે છે તમે અહીંયા આગળ જોઈ શકો તો પેમેન્ટ ડિટેલ્સ આવશે. પહેલા તમે જોશો પહેલી વાર જયારે તમે કર્યું ત્યારે અહીંયા બધું બ્લેન્ક હશે. તમે જો જેવું તમે પેમેન્ટ કરી દેશો સક્સેસ આવી જશે પછી અહીંયા ડિટેલ્સ આવી જશે. ઓકે, તમારો રેફરન્સ નંબર જે પેમેન્ટનો હતો એ પણ આવી જશે. હવે અને ત્રીજી રીત છે કે ડિટેલ ઉપર તમે અગેન ક્લિક કરશો તો અહીંયા આગળ ફીસ ઓલરેડી પેડ અને જે ડેટે તમે ફીસ પે કરી હશે એ આવી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ 12 સ્ટેપ્સ હતા. આપણે 12 સ્ટેપ્સની અંદર તમને કમ્પ્લીટ સમજાવ્યું કઈ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવાનું, ઓકે, કઈ રીતે તમારે તમારું ફીસ પે કરવાની છે, એક્ઝામ સેન્ટરનું પ્રેફરન્સ કઈ રીતે આપવાનું છે, ઓકે, કઈ રીતે કરી શકો, કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે ફ્રેન્ડ્સ. ઓકે, આ વિડીયો તમારા ક્વેરી સોલ્વ કરવા માટે જ હું આ લઈને આવેલો હતો, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ થતા હતા કે સર ફીસ પેમેન્ટનું કઈ રીતે છે એકવાર સમજાવી દો. એટલે મેં સ્ટેપ બાય સ્ટેપ તમને આ વસ્તુ સમજાવી દીધી છે. હજી પણ તમને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અમે તમારો ડાઉટ સોલ્વ કરી દઈશું. ઓકે, હજી પણ તમને બીજો પણ કોઈ પ્રોબ્લેમ હોય તો મારા પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તમારી કોલેજ છે એનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એ પણ તમારો પ્રોબ્લેમ જરૂરથી સોલ્વ કરશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરો, મેક્સિમમ શેર કરો તમારા ફ્રેન્ડ સાથે કે એમને પણ આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ખબર પડે કે કઈ રીતે એક્ઝામ ફોર્મ ફિલ કરવાનું છે. અને મેક્સિમમ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરાવો, તમારા ફ્રેન્ડ્સને કહો કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. જે સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયેલા નથી જોડાઈ જજો, બીકોઝ ડિપ્લોમા મિકેનિકલ ઇ લર્નિંગ પણ આવી જ રીતે તમારા એક્ઝામ રિલેટેડ અપડેટ્સ ને વિડીયોઝ રેગ્યુલરલી આવતા રહે છે, જે તમને ઇઝી લેંગ્વેજમાં તમને સમજાય રીતે સમજાવવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્ટે એટ હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. આજે જ તમારું એક્ઝામ ફોર્મ ફિલ કરી દો, સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર એક્ઝામ્સ. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ વેરી મચ.